ગુજરાતમાં આવી રેજિમેન્ટના તેમજ યાત્રાના સ્લોગન વાળી પતંગ સાથે ઉત્તરાયણની આહીર સમાજે કરી અલગ રીતે ઉજવણી. સમગ્ર ભારતમાં આહીર રેજિમેન્ટની માંગણી દિવસે ને દિવસે ઉગ્ર બની રહી છે ત્યારે ઉત્તરાયણની આહીર સમાજ દ્વારા અલગ રીતે ઉજવણી કરવામાં આવી છે, જેમાં 21 જાન્યુઆરીના રોજ ભાલકા તીર્થથી શરૂ થનારી યાત્રાના સ્લોગનવાળી અને આહીર રેજિમેન્ટ હક હમારા સ્લોગનવાળી પતંગો ચગાવી ઉત્તરાયણની અલગ રીતે ઉજવણી કરવામાં આવી છે ત્યારે આ બાબતે આંદોલનકારી પ્રવીણ રામે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે આહીર રેજિમેન્ટનું ગઠન નહીં થાય તો ભારતના 26 કરોડ યાદવો 2019માં ભાજપની રાજકીય પતંગ કાપશે. સમગ્ર ભારતના 26 કરોડ આહીર સમાજની આહીર રેજિમેન્ટની માંગણીઓને લઈને પોસ્ટકાર્ડ અને રેલીઓ જેવા અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને હવે 21 જાન્યુઆરીથી ભાલકા તીર્થથી દિલ્હી સુધીની યાત્રા કરવામાં આવશે અને આ યાત્રા ફેબ્રુઆરીમાં દિલ્હી પહોંચી આહીર રેજિમેન્ટની માંગણી સાથે દિલ્હી તરફ કૂચ કરશે. ભાલકા તીર્થથી પ્રયાસ કરનાર આ યાત્રા જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ દેહ ત્યાગ કર્યો છે ભૂમિની માટી સાથે લઈને સમગ્ર ભારતનું ભ્રમણ કરશે અને તમામ ધાર્મિક સ્થળો સુધી આ પવિત્ર માટી પહોંચાડી ભાલકા તીર્થનો મહિમા અને ભગવાન શ્રી કૃષ્ણના વિચારોને સમગ્ર ભારતમાં ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આજરોજ જેતલસર ગામે પવિત્ર મકર સંક્રાંતિના તહેવારના દિવસે જ અમારા ગામની અંદર સ્વર્ગસ્થ મોહનભાઈ બાબરિયાના સ્મરણાર્થે તેમજ સ્વર્ગસ્થ વિજયાબેન કનુભાઈ ભુવાના સ્મરણાર્થે બે દાતાશ્રીઓ દ્વારા એક શાંતિ રથનું જે ગ્રામ પંચાયતને અર્પણ કરેલ છે તેને ગ્રામજનો વતી અમે ખૂબ ખૂબ બિરદાવીએ છીએ અને બીજા બે દાતાશ્રીઓ દ્વારા એક આ રથને રાખવા માટે થઈને એક રૂમની જે વ્યવસ્થા કરી આપવામાં આવેલ છે એને પણ અમે એવા બે દાતાશ્રીઓને પણ અમે વધાવીએ છીએ. આ ચારે ચાર દાતાશ્રીઓના નામ હું અહીંથી બોલું છું. એમાં જીતુભાઈ સવજીભાઈ બાબરિયા તેમજ નીતેશભાઈ કનુભાઈ ભુવા આ બંને દાતાશ્રીઓ દ્વારા ગ્રામ પંચાયતની અંદર શાંતિરથનું એક અમને લોકાર્પણ કરેલ છે અને એમની કિંમત અંદાજે 2.25 લાખ રૂપિયા જેવી થવા જાય છે. તેમજ આ રથને કાયમીની સાર સંભાળ રાખવા માટે થઈને એક રૂમના બે દાતાશ્રીઓ દ્વારા એક રૂમ પણ અર્પણ કરેલ છે. એ રૂમનું આજે ખાતમુહૂર્ત અમે પંચાયત દ્વારા ગ્રામ પંચાયત દ્વારા કરેલ છે અને ગ્રામજનોએ સૌએ આને ખૂબ ખૂબ આવકારીને વધાવેલ છે. એવા બંને દાતાશ્રીઓ શ્રી જમનભાઈ નંજીભાઈ ભુવા તેમજ દિનેશભાઈ પરસોત્તમભાઈ ભુવાને પણ આ ગ્રામજનો વતી દિનેશભાઈ પરસોત્તમભાઈ પોલરા આ બંને દાતાશ્રીઓએ આ રથને રાખવા માટે એક સરસ મજાના રૂમનું પણ અમને અર્પણ દાનનું અર્પણ કરેલ છે. આ ચારે ચાર દાતાશ્રીઓને જેતલસર ગામ વતી ગ્રામજનોએ ખૂબ ખૂબ આવકારેલ છે અને વધાવેલ છે. વિજય જોટવા સાથે NS ગુજરાત ન્યૂઝ ગીર સોમનાથ.